કોર્પોરેટ એકાઉન્ટિંગ વન કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ યુનિટ નંબર ટુ સે રિડપ્શન ઓફ રિડિમેબલ પ્રેફરન્સ શેર જેને કહેવાય રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેના હિસાબો ગયા લેક્ચરમાં આપણે એક રકમ જે મૂકેલ હતી એનઆર લિમિટેડની એ રકમ સમજી એના દાખલો ગણી લઈએ આ દાખલો યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રમાં કે ભગતોઈમાં ઘણીવાર પૂછાયેલ છે અને ઘણીવાર આ રકમ બુકમાં કે ગમે આપેલું હોય તેમાં પ્રિન્ટ મિસ્ટેક પણ હોય છે એટલે આ રકમ વ્યવસ્થિત ટાઈપ કરી અને વ્યવસ્થિત તમને સાચી રકમ બનાવેલ છે એટલે તમે કંઈ આ દાખલો સોલ્વ કરો તો એ રકમ અને એને સરખાવી લેજો કારણ કે એમાં ઘણીવાર મિસ્ટેક હોય છે અને દાખલો ખાસ જોઈ લેજો કારણ કે આવો દાખલો પૂછાય છે તો પ્રોબ્લેમ થાય નહીં વિડીયોને બનેતા લગી આખો સ્કીપ કર્યા વગર જોશો તો તમને પરફેક્ટ આવડી જશે દસ ટકાના ત્રણ હજાર રીવ્યુ પ્રેફરન્સ દરેક રૂપિયા દસ નો તેવા પૂર્ણ ભરપાય ત્રીસ હજાર નફા નુકસાન ખાતું પિસ્તાલીસ હજાર લેણદારો પાંત્રીસ હજાર દેવી ઊંડી પંદર હજાર તો આમાં તમે જોવો

અને લેણી ઊંડી આમાં પણ બંને આપેલ છે તો એને કહેવાય વેપારી લેણા અને બેંક સિલક ચાલીસ હજાર આપેલ છે પેરેગ્રાફ નાણાં પરત કરવાની શરત અનુસાર રિડીમેબલ પ્રેફરન્સ શેર પાંચ ટકા પ્રીમિયમથી પરત કરવાના હતા તો તમે જો તો આમાં કંઈ હપ્તો બાકી નથી એટલે ડાયરેક્ટ પેલી આમ નોંધ કે નહીં આવે પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની નાણાં પરત કરવા માટે દરેક રૂપિયા દસ નો તેવા આઠ ટકાના એક હજાર પ્રેફરન્સ પાંચ રૂપિયાના પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા જો જો રૂપિયા આપ્યા છે ટકા પાંચ ટકા કરી કે રૂપિયા શબ્દ લખ્યો છે એટલે દસ રૂપિયા મૂળ કિંમત પાંચ રૂપિયા પ્રીમિયમ એટલે પંદર રૂપિયામાં શેર બહાર પાડ્યો હશે તો પંદર ગુણ્યા એક હાજર પંદર ગુણ્યા એક હજાર કરો એટલે પંદર હાજર રૂપિયા બેંકમાં આવશે તો બીજી આમ નોંધ કે નહીં થાય

બેંક ખાતે જમા તેમાં તારીખ નાખવી તમે નાખીએ ગો એક એપ્રિલ બે હજાર બાકી બધા માટે કોઈ માહિતી મળી નહોતી હવે એવું થયું કે આપણે પ્રેફરન્સ શેર પરત કરવાના હતા એમાં દસ એની કોઈ માહિતી મળેલ નથી તો જયારે આપણે બેંક જમા લખીએ તેમાં દસ પ્રેફરન્સ નાણાં પરત નહીં કરવાના એ આપણે ઉપલબ્ધ ખાતે રાખવાના કારણ કે અત્યારે આપણે કઈ માહિતી નથી એટલે ભવિષ્યમાં આપણે પરત કરશું આ તમારા માટે નવો પોઈન્ટ છે કે જે પર વિદ્યાર્થીની ઘણી મૂંઝવણ કરે છે અને એની અસર પાકા અસર આવશે આ ઉપરાંત દસ ઇક્વિટી શેર એક શેર બોનસ તરીકે જાહેર કર્યો હવે જૂના છે કેટલા સાત હજાર પાંચસો તો દસ ઇક્વિટી શેરે એક શેર હોય તો સાત હજાર પાંચસો કેટલા સાતસો ને પચાસ થાય કેટલા થાય સાતસો પચાસ અને દસ રૂપિયાનો છે એમાં બે એક શેર હતો તો આમાં દસે કેટલા શેર છે એક કંપની ચોપડે જરૂરી આમ નોંધ અને પાકુ શરૂ તૈયાર કરો આમાં તમે જુઓ તો તમને રોકડ ની કોઈ બાકી આપેલ નથી એટલે રોકડ ખાતું બનાવવાની કોઈ જરૂર છે નહીં

તારીખ વિગત ખાપા ઉધાર અને જમા લીટી કરવાનું ખાસ ભૂલવાનું નહીં તો તમને ખબર છે કેટલી અને પાંચ ટકા પ્રીમિયમ દેવાનું નીચે કીધું હતું તો ત્રીસ હજારના ના પાંચ ટકા કેટલા થાય પંદરસો તો શેર મૂડી જમા હોય બંધ કરવી તો ઉધાર તો પેલી આમ નોંધ થાય રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ત્રીસ હજાર અને પાંચ ટકા પ્રીમિયમ તો ત્રીસ હજારના પાંચ ટકા કરો એટલે પંદરસો તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પંદરસો અને આ બંને રકમ કોને દેવાની હોય પ્રેફરન્સ શેર હોલ્ડરને તો તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે એકત્રીસ હું બાબત જે આમાં બોલી જાઈશ કારણ કે છેલ્લો દાખલો છે તો તમને બાબત જે લગતા આવડી જાય તો બાબત જે થાય

ઉધાર તો આપણે આમ નોંધ કરીએ બેંક ખાતે ઉધાર પંદર હજાર કેમ આવ્યા એક હજાર ગુણ્યા પંદર તે પ્રેફરન્સ શેર મૂડી કેટલા રૂપિયાની છે દસ રૂપિયાની તો તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે દસ હજાર અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પાંચ હજાર ઘણી બુકમાં શેર પ્રીમિયમ લખે તો એ પણ ચાલે પણ નવા સિલેબસ પ્રમાણે જામીનગીરી પ્રીમિયમ લખવામાં આવે છે હવે દેવાના આપણી મૂળ કિંમત કેટલી હતી ત્રીસ હજાર શેર મૂડી ધ્યાનમાં લેવાય તો શેર મૂડી દસ હજાર વીસ હજાર ઘટે કેટલા વીસ હજાર તો વીસ હજારનું આપણે કઈ કરવું પડે તો એ આપણે તમે જોવો તો પાકા સરવૈયામાં માં પેલા સામે એનામાં જ જોવાનું તો એ નથી તમને હું આપેલ છે નફા નુકસાન પિસ્તાલીસ આપેલ છે ને આપણે ઘટે કેટલા માત્ર વીસ તો ટેસ્ટ થી આપણે આપી શકીએ તો આપી દઈએ આમનો નંબર ત્રણ નફા નુકસાન ખાતે ઉધાર વીસ તે મૂડી પરત અનામત ખાતે વીસ હવે તમે જોવો તો પરત પ્રીમિયમ ઉધાર છે કેટલું પંદરસો અને ચોપડે જોવો તો પ્રીમિયમ નથી નફા નુકસાન છે પણ નિયમ છે એકાઉન્ટનો કે તમે કોઈ નવા શેર બહાર પાડ્યા હોય એમાંથી કોઈ પ્રીમિયમ જમા હોય તો એનો ઉપયોગ પેલા કરવાનો તો એ પાંચ હજાર જમા છે એમાંથી કેટલા આપણે વાપરશું પંદરસો તો આમ નોંધ કરીએ આમનો નંબર ચોથી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પંદરસો પરત પ્રીમિયમ ઉધાર હતું માંડીવાળું જવું થઈ જાય જમા તો તે પરત પ્રીમિયમ ખાતે પંદરસો બાબત જે જામીનગીરી પ્રીમિયમમાંથી પરત પ્રીમિયમ માંડીવાળીઓ તેના અને આ બંનેની બાબત તમને આવડે જ છે અને એવું થાય કે નવા પ્રેફરન્સ શેર પાંચ રૂપિયાના પ્રીમિયમ બહાર પાડ્યા નાણાં મળ્યા તેના અને આની પરત કરવા અંગે ખાતે લઈ ગયા હવે નંબર પાંચ આવે પ્રેફરન્સ શેર હોલ્ડર જમાશે પરત કરવાથી એવું થાય ઉધાર થાય નંબર પાંચ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર એકત્રીસ હજાર પાંચસો તે બેંક ખાતે એકત્રીસ હજાર ત્રણસો પંચાણું જેવા જોજો આજ આ વખતે આ ચેન્જ આવ્યો દર વખતે એવું હોય જેટલા ઉધાર હોય એટલા પરત થાય તો પરત હું કામ નથી તો આપણે તમને ખબર છે એ રકમમાં કીધું હતું કે દસ પ્રેફરન્સ એની કોઈ માહિતી મળેલ નથી તો દસ પ્રેફરન્સ શેર દસ રૂપિયાનો છે એટલે સો રૂપિયા થાય અને પાંચ પ્રીમિયમ છે પરત કરવા અંગેનું એટલે કુલ કેટલા થાય દસ એટલે આવે કેટલા 105 તો 31500 માંથી 105 બાદ કરી દયો એટલે 31395 તે રકમ આવે ખરા તો એ હું લખવાનું તે પ્રેફરન્સ શેર ઉપલબ્ધ ખાતે કારણ કે 105 રૂપિયા જે આપણે ચૂકવા નથી આપણે નીચે અંડરલાઈન નાખવાની હવે આવે આમનો નંબર 6 હવે ઈ શેની આવે બોનસ શેરની આગળ જ મેં તમને કીધું કે માં 10 શેરે એક શેર આપવાની વાત આલે છે તો આપણા પ્રેફરન્સ નહીં પણ ઇક્વિટી કેટલા છે સાત હજાર પાંચસો કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો સાત હજાર પાંચસો છે તો અહીં લખી તો સાત હજાર પાંચસો એ કેટલા તો સાત હજાર પાંચસો એક દસ કરો એટલે તમને મળે સાતસો પચાસ એની કિંમત છે દસ રૂપિયા કઈ બોનસ શેરમાં માં ન કહે તો મૂળ કિંમત આવે તો સાતસો પચાસ દસ કરો એટલે સાત હજાર પાંચસો તો એ આપવાનું કેમાંથી હોય મૂડી પરત અનામતમાંથી તો મૂડી પર જમા છે એમાંથી આપો તો મૂડી પરનામ શું થાય ઉધાર તો મૂડી પરત અનામત ખાતે ઉધાર સાત હજાર પાંચસો તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે સાત હજાર પાંચસો બોનસ જમા છે આપવું

અને બંને તાલકી વિડીયો વ્યવસ્થિત જોઈ અને પછી મોઢે ટ્રાય કરવી ગણવા માટે હાલો હવે આપણે બનાવીએ પાકો સર્વયુ તો સર દોરી નાખવાનું એનઆર કંપની લિમિટેડ નું તરીકે એકત્રીસ 2020 ના રોજનું પાકું વી વિગત નોંધ નંબર રકમ રૂપિયા રકમ રૂપિયા ઇક્વિટી અને જવાબદારીમાં નંબર એક આવે શેર હોલ્ડરના ભંડોળ તો શેર હોલ્ડરના ભંડોળમાં તમને ખબર છે પેલું આવે શેર મૂડી તો એનું આપણે નોંધ નંબર એક તૈયાર કરવા જવી પડે આપણે પાછળ આપી જાય લખીએ નોંધ નંબર એક શેરમૂડી બે કોલમ વિગત રૂપિયા ત્રણ થી ચાર કોલમ દૂર નાખવાની હવે તમે જુઓ તો આપણી રકમમાં જૂની શેરમૂડી આપેલ કેટલી છે પિંચોતેર હજાર કેટલી આપેલ છે પિંચોતેર હજાર અને નવી આમ નોંધમાં આવી કેટલી સાત હજાર પાંચસો તો પિંચોતેર હજાર વત્તા સાત હજાર પાંચસો કરો એટલે તમને બેનો સરવાળો કરો લિક્વિડ શેર મૂડી મળે બ્યાસી હજાર પાંચસો કેટલી મળે બ્યાસી હજાર પાંચસો જો બતાવી દઉં પિંચોતેર હજાર જૂની અને નવી આવી કેટલી સાત હજાર પાંચસો એટલે મળે કેટલી બ્યાસી હજાર પાંચસો હવે તમે જોવો તો પ્રેફરન્સ તો પરત થઈ ગઈ પણ આપણે આમનોમાં જોઈએ નવી જમા છે કેટલી જમા છે દસ હજાર તો આપણે લખી નાખીએ પ્રેફરન્સ શેર મૂડી દસ હજાર હવે કઈ માં કઈ શેર મૂડી નથી તો બેનો સરવાળો કરો એટલે તમને કુલ શેર મૂડી મળે બાણું હજાર પાંચસો હવે પાકા શ્રીમાં આવતા લઈએ એમાં લખી નાખીએ એ શેર મૂડી બાણું હજાર પાંચસો અને નોંધ નંબર કેટલી એક આપણે ગયા લેક્ચરમાં આપણે આ જ રીતે દાખલો કરેલો તો હું કામે કે હવે આપણે કોઈ પણ ચેપ્ટર ભણશું તેમાં મારી રીતે કરવા તમને પાકું સ્વરૂપ એક પેજમાં તમારે આવી જાય આપણે અને આની નીચે લખી નાખો તો પણ ચાલે વર્કિંગ નોટ ન કરો તો પણ હવે નંબર બી આવે અનામત અને વધારો તો આપણે લખીએ નોંધ નંબર બે અનામત અને વધારો એમાં પણ વિગત અને રૂપિયા પાંચ કોલમ જેવું તો દોરી જ નખાય તો એમાં પેલા તમે જોવો તો નફા નુકસાન તમને આપેલ કેટલું છે પિસ્તાલીસ હજાર કેટલું આપેલ છે પિસ્તાલીસ હજાર એમાંથી આપણે લખીએ નફા નુકસાન ખાતું તો કાઉસ માં લખ્યું છે પિસ્તાલીસ હજાર મા પચીસ હાજર હવે તમે પાકું સરવયું જોવો તો કોઈ અનામત નથી પાકા સરવૈયામાં તો હવે આમ નોંધ જોવા જવાની એમાં કઈ છે તો આમનું તમે જોવો જમા હોય નહીં આપણું નામત કહેવાય તો મૂડી ભરાનો આપણો છે કેટલું વીસ હજાર એમાંથી ઉપયોગ કેટલો કર્યો સાત હજાર પાંચસો તો વીસ માંથી સાત હજાર પાંચસો બાદ કરો એટલે તમારે મૂડી પર જ અનામત આવે બાર હજાર પાંચસો હવે આપણે હતું બીજું અનામત જામીનગીરી પ્રીમિયમ કેટલું છે પાંચ એમાંથી વાઈપ્રુ કેટલું આપણે પંદરસો

બિન ચાલુ જવાબદારી એમાં કોઈ વસ્તુ છે નહીં પછી ચાલુ જવાબદારી તો ચાલુ જવાબદારી તમને લેણદાર અને દઈ ઊંડી બંને આપેલ છે તો પાંત્રીસ હજાર વત્તા પંદર હજાર બંનેનો સરવાળો કરી અને વેપારી દેવા તરીકે લખી નાખવાનું હું તો લખવાનું વેપારી દેવા અને લેણદાર દઈ ઊંડી લખો તો પણ ચાલે પણ હું એકાઉન્ટિંગ રૂલ્સ મુજબ જ દાખલો કરાવીશ તો લખી નાખીએ વેપારી દેવા પાત્રી વંદર પચાસ કાઉસમાં લખી શકો કે દેવાદાર અને દેવી ઊંડી એવું લખી ત્યાર બાદ બીજો તો બીજું કઈ દેવું છે નહીં તો આપણે ખબર હતી આમનો ઉપલબ્ધ ખાતું હતું એકસો પાંચ રૂપિયા એ આપણું અન્ય ચાલુ જવાબદારી કહેવાય તો લખી નાખીએ પાકા સરવૈયામાં અન્ય ચાલુ જવાબદારી કાઉસમાં પ્રેફરન્સ એકસો ને પાંચ બે નો સરવાળો કરો પચાસ હજાર એકસો પાંચ એટલે પચાસ હજાર એકસો પાંચ હવે મૂડી દેવા આપણે જવાબદારી પૂરી થઈ ગઈ હવે આવે મિલકતો ટોટલ નહીં કરવાનો ટોટલ છેલ્લે કરવાનો હંમેશા એમાં આવે પેલું ચાલુ મિલકતો તો તમે રકમમાં જુઓ તો માત્ર તમને કાયમી મિલકત જ નેવું હજાર આપેલ છે તો ડાયરેક્ટ આવી જાય કાયમી મિલકત

લેણા તો વીસ ને દસ કેટલા થાય ત્રીસ તો લખીએ વેપારી લેણામાં વીસ હજાર દસ હજાર કેટલા એવા ત્રીસ હજાર લખો લેણદાર પ્લસ લેણી ઊંડી ત્યારબાદ તમે તો તમને આપેલ છે બેંક સિલેક્ટ ચાલીસ હજાર થી ચાલી નો લખાય ચાલી માંથી આપણે વાપરા છે જોવો તો છે એમાંથી જો જમા હોય માઇનસ થાય ઉધાર થાય પ્લસ તો ચાલી માં તમે જુઓ તો ઉધાર જોઈએ પંદર હજાર તો ચાલીસ હજારમાં પંદર હજાર પ્લસ થાય હવે જમા ગઈ છે હા ત્રણસો પંચાણું કરો એટલે કેટલા એવા ત્રેવીસ હજાર છસો પાંચ આની જગ્યાએ તમે રોકડ અને રોકડ સમકક્ષ લખી શકો આપણે ત્રણેય સરવાળો કરો એટલે ત્રાણું હજાર છસો પાંચ

એવા નામ લીટી કરવી કન્ના ખાય જેને કહેવાય કુલ આ તમારો દાખલો હતો હવે આના જેવા દાખલા પાછા પરીક્ષા આવશે ત્યારે એક બે આઈએમપી જેવા છે એ ગણાવીશ તમને અને ઓપ્શનમાં હોઈ શકે એ દાખલા પણ કરી લેવા હારા ફરજિયાત આવ્યો દાખલો એના માટે અને વીસ માર્ગમાં ચેપ્ટર હતું બને તો બધાય વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો અને આ વિડીયોને છેલ્લે લગી છેલ્લી સેકન્ડ લગી જોશો તો આ જ ચેપ્ટરનું આખું પ્લે લિસ્ટ હું પાછળ મૂકી દઈશ એટલે કદાચ કોઈને વચ્ચેથી વિડીયો સ્કીપ થઈ ગયો હોય તો એને પ્રોબ્લેમ ન થાય મળશે અને બાજુમાં એક આઈકોન હશે એને સબસ્ક્રાઈબ કરી નાખશો તો તમને દરેકના ના પ્લે લિસ્ટ મળી જાય દરેક ચેપ્ટરના આપણે થેન્ક ફોર વોચિંગ વિડીયો જો તમને વિડીયો લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો કે એ લોકોને મળી શકે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને વિડીયો અપલોડ થાય તો તમને મળી શકે અને અહીંયા જ આપણે પ્લે લિસ્ટ મૂકેલ છે બોક્સમાં એમાં ક્લિક કરજો તો તમને બધા વિડીયો તેમાં મળી જશે